નમસ્કાર નમસ્કાર વિદ્યા મિત્રો વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એકમ કસોટી એક ની ભવ્ય સફળતા બાદ હવે આપણે લાવી રહ્યા છીએ એકમ કસોટી બે એકમ કસોટી એક માંથી કેટલા માર્કનો પૂછવાનું છે તમે મારે મને કોમેન્ટમાં જણાવશો આજે આપણે જોવાના છીએ એકમ કસોટી બે નું પેપર અને આ પેપર જે જોવાના છીએ અંત સુધી મારી સાથે જોડાયા રહેજો કારણ કે આમાં તમને ઘણી સરપ્રાઈઝ ગિફ્ટ પણ જોવા મળશે ઘણી સરપ્રાઈઝ પણ જોવા મળશે અને હા જવાબ જોવા હોય તો અંત સુધી મારી સાથે બન્યા રહેજો ચાલો સૌપ્રથમ વિભાગ એ વિભાગ એની વાત કરીએ તો સૌપ્રથમ આપણને આપેલું છે નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે તો કે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે ચેપ્ટર નંબર પાંચ છે જવાબ હું તમને કહીશ થોડીક જ રાહ જોજો

એના ઉપર ક્લિક કરશો એટલે તમને મળશે બુક તમને મળશે વિડીયો તમને મળશે મટીરિયલ તમને મળશે રીડિંગ મટીરિયલ અને તમને મળશે પ્રેક્ટિક પ્રેક્ટિસ એમસીક્યુ અને આ જે પ્રેક્ટિસ એમસીક્યુ છે ચેપ્ટર વાઈઝ અલગ અલગ હો ચેપ્ટર વાઇઝ અલગ અલગ મળશે અને હા પ્રેક્ટિસ એમસીક્યુ તમે કરશો ને તો જો અહીંયા મસ્ત મજાના એમસીક્યુ આવ્યા છે ને એ તમે તમારી જાતે એમસીક્યુ ટેક્સ્ટ આપી શકશો રેડી ત્રીસ ટકા હેતુલક્ષી કર્યું છે તમારા માટે બેસ્ટ એપ્લિકેશન આપણે આગળ વધીએ તો કે પાકા સરવૈયાના અંગો જણાવો ત્યાર પછી હિસાબી સમીકરણ જણાવો પાકા સરવૈયુ ધંધાનું શું બતાવે છે ઉધાર ચિઠી એટલે શું પેટા નોંધ એટલે શું હેડી ત્યાર પછી આગળ વધીએ તો યસ આ રહી તમારી એક સરસ મજાની સરપ્રાઈઝ અને આ સરપ્રાઈઝ કઈ છે સાહેબ તો કે ડેઈલી સ્ટુડન્ટ ગિવ વે સેશન રેડી સીઝન સાહેબ આમાં અમારે કરવાનું છે તમારે કાઈ નથી કરવાનું તમારે કાઈ નથી કરવાનું તમારે ફક્ત એટલું જ કરવાનું છે ચેનલને ને લાઈક ન કરી હોય વિડિયો ને તો વિડીયોને ને લાઈક કરી દયો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો દરરોજ લાઈવ લેક્ચર આવે છે દરરોજ લાઈવ લેક્ચર આવે છે એ લાઈવ લેક્ચરની અંદર આવો અને કોમેન્ટ કરો આઈ એમ વિનર રેડી લેક્ચર પ્રો થાય એટલે કોમેન્ટ કરો આઈ એમ વિનર એનો એક નાનો એવો સ્ક્રીનશોટ પાડી લ્યો કેવો મોબાઈલ માં આવે ને એવો નાનો એવો સ્ક્રીનશોટ પાડી લ્યો અને મોકલી દો 99244545400 સરસ મજાની ગિફ્ટ તમારા નામ સાથે યુથ વિદ્યાગુણમાં પડેલી છે એ તમારી પાસે આવવાની રાહ જોઈ રહી છે

વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં હિસાબી સમીકરણના દાખલા છે આપણને રેડી અને બીજો એવો જ દાખલો છે જેમાં ખરીદ નોંધ તૈયાર કરવાની કીધી છે એનો મતલબ એમ થયો કે એકદમ ઈઝી દાખલા તમને આ પરીક્ષામાં પૂછાયેલા છે રાઈટ ઓકે હવે કરીએ જવાબોની તો સૌપ્રથમ પહેલું કે નમૂના તરીકે વેચેલ માલ માલ નમૂના તરીકે વેચવામાં આવે સાહેબ માલ નમૂના તરીકે વેચો તો માલની અન્ય વહેંચવામાં આવેદી ખરીદીમાં ઘટાડો ખરીદીમાંથી બાદ એનો મતલબ એમ થયો મિલકત ઘટે તો મૂડી ઘટે ત્યાર પછી બીજું તો કે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે સાહેબ રોકડમાં માં ચૂકવો તો રોકડ ઘટે એનો મતલબ એમ થયો સાહેબ મિલકત ઘટે તો સાથે સાથે ખર્ચો થાય એટલે મૂડી પણ ઘટે ત્યાર પછી માલિક ધંધામાં મૂડી લાવે સાહેબ રોકડ આવે અને રોકડ મિલકત વધે છે પણ આમાં મૂડી છે ઉધાર ખરીદી ની નોંધ ક્યાં કરવામાં આવે તો માત્ર અને માત્ર ખરીદીમાં રેડી ઉધાર ખરીદ પરત ની નોંધ ક્યાં કરવામાં આવે તો ખરીદ પરત માં ત્યાર પછી રોકડ વ્યવહારની નોંધ ક્યારે કરવામાં આવે તો રોકડમાં ઉધાર વેચાણ માલ પરત વેચાણ પરત આવ્યું છે સાહેબ મને એટલી ખબર પડે કે વેચાણ પરત આવ્યું છે ગ્રાહક શું મોકલે ઉધાર ચિઠ્ઠી રેડી ચાલો એના પછી તો કે મિલકત ની ઉધાર ખરીદી ની નોંધ ક્યાં થાય છે તો કે ખાસ આમ નોંધમાં જો મિલકત આપ્યું છે હો માલ આપ્યું હોત ને માલ તો ખરીદ નોંધમાં થાય પણ મિલકત આપ્યું છે એટલે કઈ નોંધ કીધી છે ખાસ આમ નોંધ

નવાણું બે ચું ઉમ્વાલીસ ચારસો ઉપર મોકલી આપો ભૂલતા નહીં એટલા માટે મેં ફરી વખત મોકેલું છે નીચેના વ્યવહારોની આમ નોંધ લખો એની સૌપ્રથમ પહેલા આમ નોંધ લખવાની ત્રીસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા રોકડ વધે છે મૂડી વધે છે ત્યાર પછી સત્તાવન હજાર સોરી પાંચ હજાર સાતસો નું ફર્નિચર ખરીદ્યું ફર્નિચર આવે તો ઉધાર રોકડ જાય ફર્નિચર વધે છે રોકડ ઘટે છે એક મિલકત વધે બીજી ઘટે ત્યાર પછી પગારના ચૂકવ્યા સાહેબ મૂડીમાં ઘટાડો થાય હજી હમણાં જ ને ખર્ચ ખર્ચ એટલે પગાર મૂડીમાં ઘટાડો સાથે સાથે રોકડમાં પણ ઘટાડો એના પછી તો કે એના પછી સાહીઠ હજાર લાવી ધંધો શરૂ કર્યો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા રોકડ વધે મૂડી વધે નિધિ પાસેથી વીસ હજાર ની લોન લીધી રેડી વિધિ પાસેથી વિધિ પાસેથી વીસ હજાર ની લોન લીધી ભાઈ લોન લ્યો તો રોકડ વધે સાથે સાથે દેવું પણ વધે અને અઢાર માં મોબાઈલ ખરીદ્યો મોબાઈલ મોબાઈલ મોબાઈલની બદલે કમ્પ્યુટર છે ભાઈ શું ખરીદ્યું છે કોમ્પ્યુટર ખરીદ્યો તો કમ્પ્યુટર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રેડી ચાલો એના પછી એના પછી એના પછી એના પછી એના પછી તો કે યસ 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 આની જ હું રાહ જોઈ રહ્યો તો આ શું છે તો કે સાહેબ જૂના જમાના ગયા હવે જૂના જમાના ગયા સાહેબ તમારી ચોપડીના સવાલ સવાલના જવાબ કે ગણિત શિક્ષક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી ઇંગ્લિશ ઇંગ્લિશ ગ્રામર અને સંસ્કૃત ઇકો બી એસપી અને ઇંગ્લિશ અને મેથ સાયન્સ સાયન્સ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ અને ગુજરાતી સાહેબ કઈક નવું લાવો કઈક નવું લાવો કારણ કે હવે સરકાર પણ અપડેટ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ પણ અપડેટ થઈ ગયા છે તો જૂનું બધું ભૂલી જાવ નવું અપનાવો સાહેબ પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આ જ નિયમને અનુરૂપ અહીંયા તમારી માટે ગાઈડન્સ સ્વરૂપ એટલા બધા પુસ્તકો છે સાહેબ આને ખરીદવા માટે શું કરવાનું તો કે નવ્વાણું બે સોરી માફ કરજો એ પહેલા માટે હતો આની માટે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ માલની ઉધાર ખરીદી એક્સ્ટ્રા ખર્ચ કશો પણ કાંઈ પણ લખવાનું નથી એક્સ્ટ્રા ખર્ચ નથી લખવાનું મજૂરીને લખવાની કાંઈ પણ લખવાનું નથી ત્યાર પછી તો કે ત્યાર પછી

કેવી રીતના તો કે સાહેબ લાઈવ લેક્ચર થી સાહેબ અમે કઈ બહાર ગયા હોઈએ તો તો એનું રેકોર્ડિંગ પણ તમને મળશે સાહેબ અમને કઈ ડાઉટ હોય તો ડાઉટ સોલ્યુશન પણ મળશે આ ડાઉટ સોલ્યુશન આખું વર્ષ લાઈવ ભણવાથી તમારું રિઝલ્ટ બેસ્ટ આવશે બેસ્ટ આવશે બેસ્ટ આવશે ધોરણ નવ થી લઈ ધોરણ બાર ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે જો ગુજરાતની નંબર વન ટીમ રેડી છેલ્લા ત્રણ વર્ષ ગુજરાતમાં ગુજરાત માં આપે છે તમારે પણ ટોપર બનવું છે તો આજે જ કોલ કરો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર અને આ સાથે જ આજનો આપણો આ ક્લાસ અહિયાં પૂર્ણ થાય છે ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત